સત્તા અંગે વટહુકમ બહાર પાડ્યો છે વટહુકમ અનુસાર દિલ્હીમાં અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગ પર અંતિમ નિર્ણય ઉપરાજ્યપાલ નો રહેશે આમાં મુખ્યમંત્રીનો કોઈ જ અધિકાર નહીં હોય સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે અગિયાર ના રોજ આદેશ આપ્યો હતો કે અધિકારીઓની બદલી અને પોસ્ટિંગની સત્તા દિલ્હી સરકાર પાસે રહેશે હવે કેન્દ્રએ વટહુકમ દ્વારા કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો છે હવે છ મહિનાની અંદર આને લગતો કાયદો પણ સંસદમાં બનાવવામાં આવશે તો આ તરફ આ કેસમાં આપે કહ્યું હતું કે કેન્દ્રનો આ વટહુકમ સુપ્રીમ કોર્ટના આદેશનું અપમાન છે કેજરીવાલ સરકારની સત્તા ઘટાડવા માટે આ વટહુકમ બનાવવામાં આવ્યો છે વટહુકમ મુજબ દિલ્હીમાં અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ માટે નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટીની રચના કરવામાં આવી છે જેમાં ત્રણ સભ્યો મુખ્યમંત્રી કેજરીવાલ દિલ્હીના મુખ્ય સચિવ અને મુખ્ય સચિવ હશે આ સમિતિ બહુમતીથી નિર્ણય લેશે હવે સીએમ કેજરીવાલ એકલા કોઈ જ નિર્ણય લઈ શકશે નહીં જો સમિતિના નિર્ણયમાં કોઈ વિવાદ હશે તો ઉપરાજ્યપાલના અંતિમ નિર્ણય પર વિચાર કરવામાં આવશે કેન્દ્ર સરકારના આ નિર્ણયની આગાહી મુખ્યમંત્રી કેજરીવાલે પહેલાં જ કરી દીધી હતી તેમણે કહ્યું હતું કે સાંભળવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટાવવા માટે વટહુકમ લાવી શકે છે